ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. આરબીઆઈએ સંભવિત મૂલ્ય વૃદ્ધિને ધ્યાનમાં રાખતા ઇન્ટરેસ્ટ રેટ્સમાં કોઈ પરિવર્તન આવ્યું નથી, પરંતુ ભવિષ્યમાં દરમાં ઘટાડવાનો માર્ગ મોકળો થયો છે. તેમણે વર્તમાન નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસનો દર પણ 6.7% રાખ્યો છે, જોકે મોંઘવારીના લક્ષ્યને વધારતા માર્ચ સુધી 4.7% કરવામાં આવ્યો છે. બે વર્ષના નિલંબન બાદ આઈપીએલ 2018માં ફ્રેન્ચાઇઝ રૂપે ચેન્નઈ સુપર કિંગ્સની વાપસી થઈ રહી છે અને તેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની રહેશે. ગવર્નિંગ કાઉન્સિલે રાજસ્થાન રોયલ્સની પણ વાપસીને મંજૂરી આપી છે. તેમના પર સ્પોટ ફિક્સિંગ અને બેટિંગના આરોપ મૂક્યા હતા અને તેમણે 2015ના પોતાના 5 ખેલાડી રિટેન કરવાની મંજૂરી પણ મળી ગઈ છે. પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટીની ગુજરાત ચૂંટણી જીતવાના દાવા પર કટાક્ષ કરી. તેમનું કહેવું છે કે તેમની સ્થિતિ સાયક્લોન ઓખી જેવી છે, જે ફેલાઈને આવશે, પરંતુ બલૂનમાંથી જેમ હવા નીકળે તેમ નીકળી જશે. શિવસેનાના 8 કાર્યકર્તાઓને શ્રીનગરમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ લોકો શહેરમાં તિરંગો લહેરાવવાના પ્રયાસ કરી રહ્યા હતા. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ આ અગાઉ કહ્યું હતું કે કેન્દ્ર અથવા બીજેપી શ્રીનગર શહેરમાં તિરંગો નથી લહેરાવી શકતા, એવામાં પીઓકે તો દૂરની વાત રહી. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે માંગણી કરી છે કે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ પર સુનાવણી 2019ની સામાન્ય ચૂંટણી સુધી ટાળવામાં આવે, તેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતા સુની વક્ત બોર્ડને સિબ્બલની અરજીથી પોતાને અલગ કરવા માટે અભિનંદન આપ્યા. મહારાષ્ટ્રના જંગલમાં ભીષણ ગોળીબારી બાદ 7 માઓવાદીઓને મારવામાં આવ્યા, જેમાં 5 મહિલાઓ અને 2 ઘાયલ પણ થયા છે. એન્ટી નેક્સલ ઓપરેશન્સના C-60 કમાન્ડોઝના એક દળે માઓઇસ્ટના ઘાતક હુમલાનો જવાબ આપતા તેને મોટી સફળતા ગણાવી. સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યું કે સેનાને રાજકારણથી અલગ રહેવું જોઈએ. તેમણે કહ્યું કે જો સશસ્ત્ર દળ રાજકારણથી ઉપર રહેશે તો સારું છે. કેરળ સરકાર એક નવો ખરડો લઈને આવી છે, જેમાં તેમણે શરાબ પીવાની કાયદાકીય આયુ 21થી વધારીને 23 કરી છે. તેનાથી રાજ્યના આબકારી કાયદામાં જરૂરી સુધારા કરવામાં આવશે. કોંગ્રેસે એને એક ગિમિક જણાવ્યું છે. આરબીઆઈએ ડેબિટ કાર્ડના ઉપયોગ પર લગાવવામાં આવનાર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટને તર્કસંગત બનાવવા માંગે છે અને મોટા તથા નાના વ્યવસાય માટે અલગ કેપ લગાવવા માંગે છે, જેનો ઉદ્દેશ ઇલેક્ટ્રોનિક પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. સુપરસ્ટાર આમિર ખાન અભિનીત ફિલ્મ દંગલને 7th ઓસ્ટ્રેલિયન એકેડમી ઓફ સિનેમા એન્ડ ટેલિવિઝન આર્ટ્સ એવોર્ડમાં બેસ્ટ એશિયન ફિલ્મ ઘોષિત કરી છે. આ જ્યુરીની આગેવાની એક્ટર રશેલ ક્રોવે કરી. અમારી સાથે બની રહો કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે. પાછા મળીશું.